આપણે આ વિડિયોમાં રિમેન્ડર એટલે કે શેષ વિશે ચર્ચા કરીશું આપણે આ પોલીનોમિયલને ને એક્સ માઇનસ ટુ વડે ભાગીએ તો શું રિમેન્ડર મળે છે તે ઉકેલીએ હવે પોલીનોમિયલ રિમેન્ડર થિયરમ એટલે કે બહુપદી શેષ પ્રમે અનુસાર કોઈ પોલીનોમિયલ પી ઓફ એક્સ ને જો હું એક્સ માઇનસ એ વડે ભાગું તો શેષ એટલે કે રિમેન્ડર આર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ મળે હવે આ બાબતમાં આપણી પાસે એ ઇઝ ઇક્વલ ટુ શું છે તો આપણે જોઈ શકીએ કે a ઇઝ ઇક્વલ ટુ ટુ છે આથી રિમાઇન્ડર શોધવા માટે આપણે પી ઓફ ટુ પડે આપણે એક્સ ઇક્વલ ટુ આ પોલિનોમિયલમાં મૂકીએ તો આના બરાબર માઇનસ થ્રી ટુ ક્યુબ એટલે કે એટ માઇન ફોર ઇન્ટુ ટુ સ્કવેર ફોર પ્લસ ટેન ઇન્ટુ ટુ માઇનસ સેવન હવે આપણે આનું સાદુ રૂપ આપીએ તો આના બરાબર માઇનસ થ્રી ઇન્ટુ એટ એટલે માઇનસ ટ્વેન્ટી ફોર માઇનસ ફોર ઇન્ટુ ફોર સિક્સટીન પ્લસ ટેન ઇન્ટુ ટુ ટ્વેન્ટી માઇનસ સેવન માઇનસ ટ્વેન્ટી ફોર માઇનસ સિક્સટીન એટલે માઇનસ ફોર્ટી અને માઇનસ ફોર્ટી પ્લસ ટ્વેન્ટી એટલે માઇનસ ટ્વેન્ટી અને માઇનસ ટ્વેન્ટી માઇનસ સેવન આપણને માઇનસ ટ્વેન્ટી સેવન મળે પોલીનોમિયલ રીમેન્ડર સિવાયની કોઈ બીજી રીત વાપરવી હોય તો આપણે એલજેબ્રિક લોંગ ડિવિઝન એટલે કે ભાગવિધિનો પ્રમેય વાપરી શકીએ અને ભાગવિધિના પ્રમેયમાં આપણને કોશન્ટ એટલે કે ભાગફળ મળે આથી એલજેબ્રિક લોંગ ડિવિઝનની રીત વાપરવી હોય તો આપણી પાસે પિયો હોવું જોઈએ અને તેને આપણે એક્સ માઇનસ એ વડે ભાગીએ તો કોશન્ટ જીઓ મળે અને અહીં આપણને કેટલાક એક્સપ્રેશન મળશે એટલે કે પદાવલીઓ મળશે અને અંતે આપણને એક એક્સપ્રેશન મળશે જેની ઘાત આની ઘાત કરતા ઓછી હશે આથી અહીં આપણને માઇનસ ટ્વેન્ટી સેવન મળે છે જે આપણને રિમાઇન્ડર મળે છે પરંતુ આ રીત આ રીત કરતા સહેલી છે